શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ મુખ્યમંત્રી આવાસમાં સ્કાય હાર્મોનિયમના જે ટાવરના સાતસો ત્રણ નંબરના મકાનમાં દિલીપભાઈ ધનજીભાઈ મકવાણા રહે છે તેઓએ નર્મદાભોન સ્થિત રજિસ્ટ્રારની કચેરીમાં ધીરધારના વ્યવસાય માટે લાયસન્સ માટે અરજી કરી હતી જે અરજી બાદ તેઓ કર્મચારી વિપુલ ગાંધીને મળ્યા હતા વિપુલ ગાંધીએ લાયસન્સ કાઢી આપવા માટે રૂપિયા એક લાખની લાંચની માગણી કરી હતી જે તડજોડના અંતે રૂપિયા સાહીઠ હજાર નક્કી થયા હતા અરજદાર દિલીપભાઈ મકવાણાએ રજિસ્ટ્રાર કચેરીના કર્મચારી વિપુલ ગાંધીએ લાયસન્સ કાઢી આપવા માટે કરેલી લાંચની માંગનું સ્ટ્રીંગ કરી લીધું હતું સ્ટ્રિંગમાં કર્મચારી વિપુલ ગાંધી જણાવે છે કે અમારે રૂપિયા એક લાખમાંથી રૂપિયા પચાસ હજાર ગાંધીનગર સુધી પહોંચાડવા પડે છે અરજદાર દિલીપભાઈ મકવાણાએ સ્ટ્રિંગ કરેલી વિડીયો અને મૌખિક વિપુલ ગાંધી સાથે થયેલી વાતચીતની વિગતો એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી એસીબીએ ફરિયાદના આધારે સાંજે છટકું ગોઠવીને રજિસ્ટ્રાર કચેરીના ધીરધારનું લાયસન આપવાનું કામ કરતા વર્ગ ત્રણના કર્મચારી વિપુલ ગાંધીના રૂપિયા સાહીઠ હજારની લાશ સાથે ઝડપી પાડ્યા હું નામ દિલીપભાઈ ધનજીભાઈ મકવાણા વડોદરા હું કાર્યપગમાં રહું છું સ્કાય હાર્મોનિયમમાં મુખ્યમંત્રી આવ્યા સુધીમાં રહું છું જે ટાવર સાતસો ત્રણ નંબર એટલે શું બનાવું બન્યું હતું બનાવવામાં બનાવવામાં એવું હતું કે મારે એક લાયસન્સની જરૂર હતી એના માટે હું આમની પાસે ગયો વાતચીત કરી કે ભાઈ મને લાયસન્સ કાઢવું છે તે કંઈ વાંધો નહીં ફોર્મ ભરી દો એટલે મેં ફોર્મ ભરી દીધું લાયસન્સ માટે લાયસન્સનું ફોર્મ ભર્યા પછી જે તપાસ એ છે તપાસાઇએ તો મને કીધું થોડી તકલીફ છે તમારા કામમાં ને જો એ તમારે નિકાલ કરવો હોય તો સેટિંગ કરો મેં કહું સાહેબ બોલો કેટલા પૈસામાં તો કે આપણે મળીએ તો મને મેં મે મને કે લાખ રૂપિયા તો મેં સાહેબ લાખ રૂપિયા નહીં પચીસ હજારમાં આપણે જે કહીએ મિટિંગ કરીને નિકાલ કરી દઈએ ના માનતા છેલ્લે સાઠ હજારમાં ડન થઈ હતી વાત સાહીઠ હજાર રૂપિયા લઈને ગયા

સાહેબને વાત કરી કે આવી એવી મારી જોડે વાત થઈ છે તો એમણે કીધું કશો વાંધો નહીં આપણે કામ કરી નાખીએ તો તમારી પાસે હતા મારી પાસે બધા કાગળ હતા એમણે કીધું એ પ્રમાણે જ મેં બધું આપ્યું એમને એમાં જે મેં પહેલાં બી વાત કરી હતી કે ભાઈ આમાં મને તકલીફ છે મારું લગભગ લાઇસન્સ ના નીકળે તો એમણે એમ કીધું હું તારી તકલીફ નહીં પડવા દઉં તને લાઇસન્સ કાઢી આપીશ ખાલી વ્યવહાર કરી દેજો મારો નાનો મોટો વ્યવહાર હશે તો હું વીસ પચીસ હજાર સમજો એમણે તો બહુ મોટી વાત કરી દિલીપભાઈ ધનજીભાઈમાં કોણ